નમસ્કાર સાથી મિત્રો, મિત્રો લાસ્ટ સુધીમાં આપણે સર્વોએ સરસ મજાનો પ્રકરણ નંબર 5 નો સાતત્યનો કોન્સેપ્ટ પૂર્ણ કરેલો છે. ક્લિયર? તો વધીએ આગળ. ચેપ્ટર નો સેકન્ડ પાર્ટ સાતત્ય અને નેક્સ્ટ પાર્ટ શું છે ભગવાન? વિકલનીયતા એવો પાઠ છે. તો કરીએ એમને સ્ટાર્ટ. સાતત્ય બાદ નેક્સ્ટ ટોપિક વિકલનીયતા. હવે વિકલનમાં જતા પહેલા વિકલનની માહિતી તમને મળી જ ગયેલી છે. આપણો ફર્સ્ટ લેક્ચર યાદ કરો. તો વિકલન એટલે શું? તો કે વિકલન એટલે કે ટુકડા કરવા, ભાગ પાડવા, એને વિકલન કહેવાય. અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે એવું જ થતું કે ભાગ પાડો ને રાજ કરો. એ જ વસ્તુ અહીંયા છે. વિકલનમાં તમારે સરસ મજાના આપેલા વિધેયના ભાગ પાડવાના રહેશે. ચાલો અહીંયા સુધી પરફેક્ટ હોય તો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક વિકલનમાં ધોરણ 11 નો સ્ટાર્ટિંગનો જે બેઝિક ફંડા છે એ પરફેક્ટલી તમને ક્લિયર હોવો જોઈએ. શું છે ધોરણ 11 નો બેઝિક ફંડા ભગવાન? તો ધોરણ 11 ના બેઝિક ફંડામાં આપ સર્વ પાસે વિકલનની મૂળભૂત વ્યાખ્યા હોય, પણ વિકલનની વ્યાખ્યા તો જ પ્રગટ થાય. ધોરણ 11 માં એવું કહે છે કે વિકલનની વ્યાખ્યા તો જ તમે વ્યાખ્યાયિત કરી શકો જો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન હોય, અન્યથા મળે જ નહીં. શું ના મળે? વિકલન ના મળે. હવે વિકલનીયતા એટલે કે વિકલન અસ્તિત્વ ધરાવે કે નહીં એના માટેની વાત છે. તો એમના માટે તમારે ત્રણ પ્રકારના ભાગે જ સરસ મજાની રીતે ગણવાના હોય. અમુક પ્રશ્નો આવશે ત્યારે ગણશું, પણ મેક્સિમમ સતત વિધેય તમને આપેલા જ હશે. અને મેક્સિમમ કહું છું, બધા નથી કહેતો હું, મેક્સિમમના વિકલન અસ્તિત્વ ધરાવતા હશે. અને જેના નહીં ધરાવતા હોય એમના દાખલાઓ આપણે અલગ ભણશું. તો કરીએ સ્ટાર્ટ. નેક્સ્ટ તમારો પાર્શન જેનું નામ છે વિકલન. મિત્રો વિકલનમાં મૂળભૂત વ્યાખ્યા શું છે? તો કે ધોરણ 11 ની વ્યાખ્યા તમને પહેલા જણાવું કે વિકલન કોઈ પણ વિધેય, કોઈ પણ વિધેય તમને આપેલું છે, કોઈ પણ વિધેય એફ એક્સ, કોઈ પણ વિધેય વાય બરાબર એફ એક્સ નું વિકલન ધોરણ 11 પ્રમાણે, વ્યાખ્યા મુજબ ધોરણ 11 પ્રમાણે કઈ રીતે વ્યાખ્યાયિત થઈ છે એમની વાત કરું છું. તો કે વિકલન થાય એફ ડેસ એક્સ બરાબર, એફ ડેસ એક્સ બરાબર એટલે કે વિધેય એફ એક્સ નું વિકલન એફ ડેસ એક્સ બરાબર. અન્ય એક સંકેત પણ તમે લખીને આવો જ છો, ધોરણ 11 માં પણ લખતા હતા, એને કહેવાય ડીવાય બાય ડીએક્સ, ડી બાય ડીએક્સ અને વાય. આનો મિનિંગ શું થાય? તો કે આપેલા વિધેય વાય નું, આપેલા વિધેય વાય નું એક્સ ને સાપેક્ષ વિકલન આમ વંચાય. પરફેક્ટ મેથેમેટિકલ વર્ડ તરીકે વાંચવા જાઓ તો આમને વંચાય વિધેય વાય નું એક્સ ને સાપેક્ષ વિકલન. ચાલો અહીંયા સુધી પરફેક્ટ હોય તો આમની વ્યાખ્યા તમે કંઈક અભ્યાસ આવી રીતે કરીને આવ્યા છો કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ ના છેદમાં એચ, આ છે વિકલનની વ્યાખ્યા. વિકલન આવી રીતે વ્યાખ્યાયિત થાય અને સંકેતમાં આ બે એના સંકેત છે. આ ભાઈને આપણે સંકેત કહેશું, કાં તો એફ ડેસ એક્સ લખો, એફ ડેસ એક્સમાં મજા ન આવે તો ડીવાય બાય ડીએક્સ લખો, પણ વિકલન આવી રીતે મળે. ક્લિયર છે? આ વિકલનની ધોરણ 11ની વ્યાખ્યા થઈ. હવે મિત્ર શું? તો હવે વાત એ છે કે તમે કોઈ પણ વિધેયના વિકલનને કઈ રીતે લખી રહ્યા હોય એમની વાત કરું. તો કોઈ પણ વિધેયનું વિકલન, તો ચાલો મિત્રો વિકલન આવી રીતે થાય કે ડી બાય ડી એક્સ અને એફ એક્સ, તો આમને કહેવાય વિધેય એફ એક્સ નું વિધેય. આમને વંચાય આવી રીતે વિધેય, આ તમારું વિધેય છે એફ એક્સ નું, જે છેદમાં હોય ને તમારો ચલ હશે. કયો ચલ છે જુઓ, વ્યવસ્થિત જુઓ, ત્યાં ચલ બદલાશે. આ ચેપ્ટરમાં ઘણા બધા ચલ આવશે. અહીંયા તમારો ચલ છે એક્સ. કયો ચલ છે તમારો? એક્સ. તો આને કહેવાય વિધેય એફ એક્સ નું ચલ એક્સ ને સાપેક્ષ વિકલન, ચલ એક્સ ને સાપેક્ષ વિકલન. આવી રીતે આને વંચાય ચલ એક્સ ને સાપેક્ષ વિકલન. લ્યો આ એમની મૂળભૂત વ્યાખ્યા થઈ. શું વંચાય? વાંચવાનું ખાસ ધ્યાન રાખજો કે આમને વંચાય આવી રીતે. પ્રશ્નો કોઈ પણ પૂછ્યા હોય ત્યારે મૂળભૂત ફંડા પહેલા ક્લિયર હોવો જ જોઈએ, બાકી દાખલાઓમાં કંઈ દમ જ નથી. આપણે સાથે જ છીએ અને બહુ સરળતાથી ટનાટન રીતે પૂર્ણ કરવાનો છે, એટલે એમાં તો કોઈ ટેન્શન જ નથી સાહેબ, આવડવાનું જ છે. પણ બેઝિક ફંડા સાથે આવડવું એ પણ એટલું અગત્યનું છે. તો કરીએ સ્ટાર્ટ. આવી રીતે વંચાય. હવે તમને જો પ્રશ્ન આવી રીતે મેં પૂછ્યો હોય ભગવાન કે ડી બાય ડી એક્સ સાઇન એક્સ, હું આન્સર નથી પૂછતો, તો આને કહેવાય
વિધેય સાઈન એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન શું થાય? વિધેય સાઈન એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન એમ વચાય આને. એટલે આને લખાય સાઈન એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન. અહીંયા જોઈ લેવું ખાસ, ચલ એક્સ ને સાપેક્ષ વિકલન આવી રીતે અમને વંચાશે. ચાલો, પણ આ જ પ્રશ્નમાં જો આવી રીતે એ લોકો આપવા માંગે, ટ્રાય કરે કરે ને, ના કેમ ના કરે ભાઈ, તો કે ડી બાય ડી એક્સ અને સાઈન વાય, ચલ વાય છે ભાઈ, તો આને શું વંચાય? વંચાય એ આપણે મહત્વનું છે, વાંચવાનું તો એનું એ જ મેથડથી છે કે વિધેય સાઈન વાયનું, વિધેય તમારું કયું છે? સાઈન વાય. આ જેમ તેમ આગળ ભણતા જશું એમ અમુક અમુક નિયમોને આધારિત અમને સોલ્વ કરશું. અત્યારે વંચાય કેમ એ મહત્વનું છે, શું થાય એ પ્રશ્નનો અત્યારે આન્સર આપવાનો જ નથી. આને વંચાય આવી રીતે કે સાઈન વાયનું એક્સને સાપેક્ષ, અહીંયા જોજો એક્સને સાપેક્ષ વિકલન, સાઈન વાયનું એક્સને સાપેક્ષ વિકલન આવી રીતે વંચાય. સાઈન વાયનું એક્સને સાપેક્ષ વિકલન આવી રીતે વંચાશે. ડન છે? આગળ હા, હજી હજી જોજો અહીંયા ડી બાય ડી વાય સાઈન વાય. શું વાત કરો સાહેબ, હવે તો અમને આવડી ગયું છે. તો આને શું કહેવાય ભાઈલા? આમને કહેવાય વિધેય સાઈન વાયનું, વિધેય તમારું કયું છે? સાઈન વાય. સાઈન વાયનું કોને સાપેક્ષ વિકલન છે? વાયને સાપેક્ષ. તો આને વચાશે વિધેય સાઈન વાયનું, વિધેય સાઈન વાયનું, વિધેય સાઈન વાયનું વાયને સાપેક્ષ વિકલન. એટલે કે ચલ ખાસ જોવો ખાસ, અને આને જોયા વગર તમારે આન્સરમાં નહીંતર લોચા આવશે. એટલે આમ વ્યવસ્થિત પહેલાં આમ સરસ મજાની રીતે નિહાળવો કે કોને સાપેક્ષ વિકલન પૂછે છે અને કયા વિધેયનું પૂછે. વિધેયમાં ચલ અલગ હોય, પૂછ્યું હોય એ અલગ હોય, બે સમાન એ હોય. જો અહીંયા અને અહીંયા બે જગ્યાએ સમાન છે તો એના આન્સર સમાન જ રહે, ખાલી ચલનું નામ બદલે. પણ અહીંયા બે વસ્તુ અલગ છે, અહીંયા કંઈક નિયમ બદલતા હશે વિકલન પ્રમાણે. તો આ ધોરણ અગિયારમાંની જે આપણે મૂળભૂત સંકેત હતો ને એની વાત કરી. આ કોની વાત છે? તો કે આ મૂળભૂત વિકલનના સંકેતની વાત છે. વિકલનનો સંકેત આવી રીતે દર્શાવાય ખાસ. હવે સંકેતમાં જ આગળ બીજી વાત કરી દઉં કે વિધેય. ચાલો ધારો કે તમારું વિધેય છે વાય બરાબર એફ એક્સ, વિધેય છે વાય બરાબર એફ એક્સ ના વિકલનને સંકેતમાં, એમના વિકલનને સંકેતમાં આવી રીતે દર્શાવાય વાલા. વાયના વિકલનને કોને સાપેક્ષ, નહીં વિકલનને કોને સાપેક્ષ, સંકેતમાં એક્સને સાપેક્ષ વિકલન લ્યો તમે તો એના સંકેત આટલા થાય. આ બધાના સંકેત લખું છું, ધ્યાન અહીંયા જ આપજો. આ બધાના સંકેત શું? પહેલો સંકેત તો વિધેય વાય છે ને, તો એને તમે ડી બાય ડી એક્સ ગુણ્યા વાય, એટલે કે વાયનું એક્સને સાપેક્ષ વિકલન વાંચી શકો. અથવા તો તમે એમને વાયની બદલે એફ એક્સ મૂકી દો, કારણ કે વાય બરાબર એફ એક્સ છે. તો આમ લખો તો બી ચાલે, એક્ઝામમાં આ પણ ચાલે ચાલે ચાલે. અથવા તો આને તમે ધીમે આપણે ચેપ્ટર આગળ વધારતા જશો ને એમ સંકેત હવે નવો વાપરતા જશો એટલે તમારે ટેવ પડી જાય. અથવા તો આને તમે વાય ડેશ પણ કહી શકો, આખાને શોર્ટમાં વાય ડેશ કહી શકો, અથવા તો વાય વન કહી શકો, અથવા તો આના વિકલનને એફ ડેશ એક્સ પણ કહી શકો. આવું અગિયારમાં તમે ઉપયોગ કરેલો છે એફ ડેશ એક્સનો. આ બધા એકની એક વાત છે. આ પૂછું કે આ પૂછું કે આ પૂછું કે આ પૂછું કે આ, પણ વિકલનની વાત થઈ રહી છે. આપેલા વિધેયનું એક્સને સાપેક્ષ વિકલન, તો આ સંકેત એમના આ થશે. અહીંયા સુધી પરફેક્ટ હોય તો આગળ વધીએ. આ પહેલાં શું વંચાય એ ખાસ ધ્યાન રાખજો. વિકલનના સંકેત છે ભાઈલા, સંકેતને આધારિત જ તમને વિકલન મળે. હા, પછી સાહેબ ડી બાય ડીવાય એક્સ હોય તો વાય ડેશ નહીં. આ જનરલ આપણે સ્વીકારેલી વાત છે, બધા જ પ્રકારની એક્ઝામમાં આમને જ કહેવાય. એક્સને સાપેક્ષ વિકલનને જ આવી રીતે સંકેતમાં દર્શાવે, બાકીના સેપરેટલી લખવા પડે. ડી બાય ડીવાય ગુણ્યા સાઈન વાય તો એ લખવું પડે આખું. ક્લિયર છે? તો આ થઈ ગઈ આપણા સંકેતની વાત. અવનવા ઘણા બધા સંકેત છે, એમને ધીમે 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 આગળ વધારતા જશું. તો આવી રીતે આપણે વિકલનને સંકેતમાં દર્શાવી શકીએ. અત્યાર સુધી મેં જે વાત કરી છે એ ધોરણ અગિયારની જ વાત છે, ધોરણ બારમાંના સંકેતની વાત કરી છે. અહીંયા સુધી પરફેક્ટ. તો આગળ હવે સ્ટાર્ટ કરીએ વિકલન કઈ રીતે મળે. થોડોક બેઝિક ફંડા આપણે ધોરણ અગિયારમાંનો જ લેશું. સાહેબ કઈ રીતે? તો તમને બધાને ખબર જ છે કે તમે જે ભણીને આવ્યા ને એમાં મેક્સિમમ કંઈક આવી રીતે હતા પ્રશ્નો. એક્સ્ટ્રામાં જ આપણે આગળ વધીએ. ચાલો પહેલો પ્રશ્ન છે વિધેય એફ એક્સ
बराबर x नू विकलन डन कोने सापेक्ष प्रश्न अत्यारे हवे फिक्स ज राखशु x ने सापेक्ष ज्यां सुधी हूँ बीजो चल ना आवे त्यां सुधी कोने सापेक्ष x ने सापेक्ष विकलन गणवानु छे। चलो करिए स्टार्ट संकेत में शू लखाय तो संकेत में आम लखाय डी बाय डी एक्स एफ एक्स हूँ अत्यारे खाली संकेत लखवा जई रह्यो छुं अथवा तो एने एफ एक्स ना बदले तमने जे आप्युं छे मूकी दियो डी बाय डी एक्स अने एक्स अने एनो आंसर मारे जोईए छे आ एनो आंसर जे आवे आपड़ा विकलन नी व्याख्या आवी रीते छे व्याख्या न भूली जशो व्याख्या आवी रीते छे लिमिट एच टेन्स टू जीरो एफ एक्स प्लस एच माइनस एफ एक्स ना छेद में एच आ तमारी विकलन नी व्याख्या छे। चलो हवे करिए स्टार्ट विकलन ओके क्यों विधेय छे एफ एक्स बराबर एक्स तो तमारी पासे विधेय तैयार होय ने पहला तो पहला तो विधेय लखी नाखो हवे सोल्यूशन एफ एक्स बराबर एक्स परथी एफ वाई बराबर वाई थाय तो एफ एक्स प्लस एच बराबर शू थाय तो एक्स प्लस एच थाय हूँ तमने सादी ने सीम्पल रीते धोरण बार मां छो खबर ज हो छता पण कही दऊं અહીંયા બે મૂકો તો અહીંયા બે મૂકવો પડે ઓકે અહીંયા ત્રણ મૂકો તો અહીંયા ત્રણ મૂકવો પડે ડન છે અહીંયા ચાર તો અહીંયા ચાર અહીંયા પરસોત્તમભાઈ તો અહીંયા પરસોત્તમભાઈ અહીંયા ભગવાનભાઈ તો અહીંયા ભગવાનભાઈ એવી રીતે જોઈ તો અહીંયા એક્સ પ્લસ એચ મૂકો તો સામે તમારે એક્સ પ્લસ એચ મૂકવો જ પડે। ચાલો મૂકી દીધો ડન છે આ બંને વિધેયના વિકલનની વ્યાખ્યામાં આવે છે એટલે મારે લખવા પડે। હવે તમને ખબર જ છે કે વ્યાખ્યા શું છે તો વ્યાખ્યા આવી છે કે એફ ડેશ એક્સ બરાબર लिमिट एच टेन्स टू जीरो व्याख्या ना भूलशो एफ एक्स प्लस एच माइनस एफ एक्स ना छेद में एच। चलो अहीं सुधी डन तमाम प्रकार नी तमारी पासे जे जे कई पण किंमतो छे ए ए किंमतों ने मुकता जाइए अने लक्ष्य नी गणतरी करिए कारण के लक्ष्य नी गणतरी अत्यार सुधी करेली छे एटले तमने बधाने परफेक्टली डन ज होय तो करिए स्टार्ट लिमिट एच टेन्स टू जीरो ओके एफ एक्स प्लस एच आपणे पहेलेथी ज तैयार करावीने राख्युं छे जुओ एफ एक्स प्लस एच नी किंमत एक्स प्लस एच पोते ज छे तो मूकी दईए एक्स प्लस अने एच माइनस तो माइनस एफ एक्स नी किंमत पण अहींया तैयार छे अने ई छे एक्स तो एने मूकी दईए एक्स ना छेदमां एच। चलो अहींया सुधी परफेक्ट डन ओके आगळ वधारीए हवे तमे जोई शको छो के आमां सादु रूप नामनी वस्तु आपो तो लिमिट एच टेन्स टू जीरो एक्स प्लस एच माइनस एक्स बाय एच एम तमे जोई सको प्लस एक्स माइनस एक्स उड़ी जाए जीरो थी जाए आगर वधारो तो लिमिट एच टेन्स टू जीरो अंशमां एच वधे ने छेदमां एच वधे तो एच बाय एच वधे ई पण उड़ी जवाना छे ई उड़ी जाए तो त्यां शुं वधे एक वधे लखी नाखो तो एक लिमिट एच टेन्स टू जीरो नानो एवो एच लखशुं आपणे भाई लिमिट एच टेन्स टू जीरो वन હવે એચની કિંમત મૂકવા માટે જગ્યા જ નથી એટલે એનો આન્સર વન થાય કોનું વિકલન વન મળ્યું એફ ડેશ એક્સ એફ ડેશ એક્સ એટલે કોણ છે એફ ડેશ એક્સ એટલે આ થયું ને ડી બાય ડી એક્સ એફ એક્સ તો ડી બાય ડી એક્સ એફ એક્સ એટલે વળી કોણ તો કે એક્સ વિધેય એક્સનું એક્સને સાપેક્ષ વિકલન તમને પૂછેલું હતું વિધેય એક્સનું એક્સને સાપેક્ષ વિકલન તમને આન્સર તરીકે મળે છે વન। આવી રીતે તમારા સૂત્રો તૈયાર થશે ધીમે ધીમે બધાયને તમે જેમ 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 આને મેથડથી કેલ્ક્યુલેટ કરતા જશો તેમ 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 તમને નવા નવા વિકલનના સૂત્રો પ્રગટ થતા જશે। યાદ રાખશું પછી એકી સાથે હું છેલ્લે લખાવી દઈશ કે વિધેય એક્સનું એક્સને સાપેક્ષ વિકલન વન મળે છે ક્લિયર ઓકે નેક્સ્ટ એક હજુ ટ્રાય કરીએ। ચાલો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વિધેય fx बराबर x नी n घात नू विकलन जो जो धीमे 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 आपणे थोड़ुक लेवल वधारता जासो वधारता जासो वधारता जासो ओके विधेय fx बराबर x नी n घात नू विकलन कोने सापेक्ष पहेलेथी चोखवट करी लीधेली छे बधा x ने सापेक्ष ज गणशुं क्लियर ओके तो करीए स्टार्ट आमना संकेतमां लखवो होय तो आम लखाय d बाय dx અને એફ એક્સ હવે એફ એક્સ એટલે શું તો કે ડી બાય ડી એક્સ એફ એક્સ એટલે એક્સની એન ઘાત। ચાલો અહીંયા સુધી પરફેક્ટ ક્લિયર ડન એક્સની એન ઘાતનું એક્સને સાપેક્ષ વિકલન શું થાય એ તમારો પ્રશ્ન છે આમનો આન્સર તમારે આપવાનો છે ડન તો એમના માટે અહીંયા જગ્યા રાખી દઈએ કે આમનો આન્સર શું મળે આગળમાં જો એ જ કરેલું છે
એફ એક્સ એટલે કે એક્સનું વિકલન શું મળે ને એ આપણને મળી ગયું છે એટલે લખી નાખો આનો આન્સર તમને વન મળે છે. ચાલો આનો આન્સર વન. આમાં ગણવાનું છે પહેલાં, આમાં શું મળે એમની વાત હવે કરવાની છે. ઓકે, વિકલનની વ્યાખ્યા શું કહે છે? તો કે વિકલનની વ્યાખ્યા એવું કહે છે કે ડી બાય ડી એક્સ એફ એક્સ અથવા તો એફ ડેશ એક્સ બરાબર, ચાલો વ્યાખ્યા લખીએ. તો વિકલનની વ્યાખ્યા છે એફ એક્સ બરાબર નહીં, એફ એક્સનું એક્સને સાપેક્ષ વિકલન બરાબર. હવે સાહેબ બરાબર એમને કહેવાય ડી બાય ડી એક્સ એફ એક્સ. શું આ બરાબર સાહેબ? હવે કંઈક સમજાઈ ગયું કે આને લખાય આવી રીતે, વંચાય આવી રીતે. એટલે આ તમારે એક્ઝામમાં નથી લખવાનું, સમજવા માટે છે. ઓકે, એમને તમે એફ ડેશ એક્સ પણ કહી શકો સાહેબ, એ પણ બરાબર. અને વ્યાખ્યા કંઈક લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ફિક્સ ફિક્સ શું છે? એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સના છેદમાં એચ, આવી રીતે એમની વ્યાખ્યા છે. ચાલો અહીંયા સુધી પરફેક્ટ, ડન છે. આગળ હવે મારે બે વસ્તુને અગાઉથી તૈયાર કરવી પડે. કઈ બે વસ્તુ છે? તો કે એફ એક્સ આપેલું હોય, એફ એક્સ બરાબર શું આપેલું છે જુઓ જી? તો કે એક્સની એન ઘાત પરથી એફ વાય તમને પૂછવામાં આવે તો તમે આવી રીતે આન્સર આપો. જોજો આન્સર આવી રીતે આપો. એફ વાય પૂછવામાં આવે ને તો વાયની એન ઘાત, એફ ત્રણ પૂછવામાં આવે તો ત્રણની એન ઘાત, એફ ચાર પૂછવામાં આવે તો ચારની એન ઘાત. હું શું પૂછવા માંગુ છું? એફ એક્સ પ્લસ એચ, તો એક્સ પ્લસ એચની એન ઘાત થાય. તો લખી નાખીએ એક્સ પ્લસ એચની એન ઘાત, આવી રીતે છે. ક્લિયર? ઓકે, તો હવે વિકલન ગણીએ. તમારી પાસે વ્યાખ્યાય છે અને બંને વિધેય છે. તો કરીએ સ્ટાર્ટ. ડી બાય ડી એક્સ અહીંથી જ અટકા છો ત્યાંથી જ, કે ડી બાય ડી એક્સ તમારું વિધેય એક્સની એન ઘાત, એક્સની એન ઘાત, એક્સની એન ઘાતનું વિકલન બરાબર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, એફ એક્સ પ્લસ એચને પહેલાં લખવાનો છે. એફ એક્સ પ્લસ એચની કિંમત, એફ એક્સ પ્લસ એચ એટલે એક્સ પ્લસ એચની એન ઘાત, પછી માઇનસ નિશાની. બીજી કિંમત એફ એક્સની મૂકવાની છે. કોની? એફ એક્સની. એફ એક્સની કિંમત, એફ એક્સની કિંમત એક્સની એન ઘાત છે. એક પણ દાખલાને યાદ નથી રાખવાનો, ભવિષ્યમાં ક્યારેય ગણવાનો નથી, ખાલી સમજવાનો છે અહીંયા ધ્યાન આપીને વ્યવસ્થિત. ઓકે, છેદમાં જુઓ, છેદમાં જુઓ, છેદમાં જુઓ, છેદમાં જુઓ એચ, તો છેદમાં મૂકી દો એચ. આ તમારો આન્સર આપે. આનું લક્ષ તમને મળી જાય તો આ તમારો આન્સર આપે. પણ ભઈલા, આનું લક્ષ મેળવવા માટે ઉપર એન ઘાત આવે ને ઉપર અને આમાં બાજુમાં, ત્યારે એક સૂત્ર સીધું મગજમાં યાદ આવવું જોઈએ. કયું ખબર છે? અગિયારમાંનું લખી નાખો અહીંયા. જોજો, તમારા ધોરણ અગિયારનું સૂત્ર કંઈક આવી રીતે છે. પરફેક્ટલી યાદ હોય ને બાળકો તો વ્યવસ્થિત ખબર જ હશે. મને આનો આન્સર એક કોમેન્ટમાં આપવાનો છે કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો નહીં, આપણે અગિયારમાંનું સૂત્ર છે ને, અગિયારમાં એચ આવતો જ નહીં. ચાલો, એક્સ ટેન્સ ટુ એ, એક્સની એન ઘાત માઇનસ એની એન ઘાતના છેદમાં એક્સ માઇનસ એનો આન્સર શું મળે? આ ધોરણ અગિયારમાંનું છે, સ્ટાન્ડર્ડ ઇલેવન્થનું છે. ચાલો મને આનો ફટાફટ વ્યવસ્થિત આન્સર જોઈએ છે. ચેપ્ટર 13નું સૂત્ર છે. ચાલો ફટાફટ, મિત્રો આમનો આન્સર તમને મળે પરફેક્ટ. જો એક્સની એન માઇનસ એની એનના છેદમાં એક્સ માઇનસ એન એક્સ ટેન્સ ટુ એ, તો એન આગળ અહીંથી આન્સર લખવાનો. એટલે એવી રીતે હું યાદ રાખવા માટે કહું, એન આગળ અને એની એન માઇનસ વન, આ તમારો આન્સર થાય. પણ અહીંયા જુઓ, તમને એવું દેખાતું નથી, શું કરું? તો સાહેબ આને એક વ્યવસ્થિત વસ્તુ ધારી લ્યો. એમના માટે હું કરું છું આવું કાર્ય, એક્સ પ્લસ એચને હું ધારી લઉં છું વાય. શું ધારી લઉં છું? વાય. ઓકે, એચની કિંમત ઝીરો મૂકતા, એચ ટેન્સ ટુ ઝીરો લેતા, એચ ટેન્સ ટુ ઝીરો એટલે આની કિંમત ઝીરો મૂકો તો વાય ટેન્સ ટુ એક્સ થાય, વાય ટેન્સ ટુ એક્સ થાય. ચાલો અહીંયા સુધી પરફેક્ટ. એચની કિંમત ઝીરો મૂકો એટલે વાય ટેન્સ ટુ એક્સ, વાયની કિંમત એક્સ થાય, ડન. હવે પ્રશ્નમાં કિંમત મૂકીએ. ચાલો પ્રશ્ન કરીએ સ્ટાર્ટ અગેન. ડી બાય ડી એક્સ એક્સની એન ઘાત બરાબર લિમિટ
એચની કિંમત 0 છે તો એચની કિંમત 0 હોય તો વાયની કિંમત એક્સ થાય, તો વાય ટેન્સ ટુ એક્સ, લિમિટની જ કન્સેપ્ટની વાત છે. હવે એક્સ પ્લસ એચને સાથે કોમ્બો પેકમાં કહેવાય વાય, તો વાયની એન ઘાત પાછળ માઇનસ એક્સની એન ઘાત. હવે મને અહીંથી કિંમત જણાવો એચની, મિસ્ટર એચની કિંમત શું થાય? એચની કિંમત આ સામે મોકલવો પડે એક્સને, એક્સને સામે મોકલો, આ સાઈડ પ્લસ છે, સામે જાય તો માઇનસ થશે, એટલે વાય માઇનસ એક્સ થાય. અરે સાહેબ સૂત્ર જુઓ, બધું મેચ, સૂત્ર. તો આનો આન્સર અહીંથી મળે આન્સર આવે, એન આગળ એક્સની એક ઘાત ઓછી એન માઇનસ વન. એટલે તમે સરસ મજાની રીતે ધોરણ 11 સૂત્ર યાદ રાખેલું જ છે કે એક્સની એન ઘાતનું વિકલન, એક્સની એન ઘાતનું વિકલન, એન આગળ એક્સની એન માઇનસ વન થાય. તો આ એમનો આન્સર આવે. ફાઇનલી લખી નાખીએ, હવે તમારા આન્સર આ મળી ગયો છે તો તમને બધાને વ્યવસ્થિત અને મજામાં જશો કે ડી બાય ડી એક્સ, એક્સની એન ઘાત અને એનું વિકલન મળે એન આગળ, અને એક્સની એન માઇનસ વન મળે. ચાલો અહીંયા સુધી કર પરફેક્ટ, બરાબર ને? આનું વિકલન પણ તમે તૈયાર કરી લીધું છે કે એક્સની એન ઘાતનું વિકલન શું આવે, તો કે એન આગળ આવે અને એક્સની એન માઇનસ વન. તમારે ફક્ત સૂત્ર યાદ રાખવાના છે, અન્ય કોઈ માહિતીઓમાં પડવાનું નથી. સાહેબ સૂત્રમાં જુઓ તો તમે એક સૂત્ર તૈયાર કર્યું ને, આના ઉપરથી તમને ઘણા સૂત્ર મળે. તમે અત્યારે તૈયાર કર્યું આ સૂત્ર ડી બાય ડી એક્સ, એક્સની એન ઘાત, એટલે કે એક્સની ઉપર અચળ ઘાત હોય. શબ્દ સાંભળજો, ચલ નીચે છે અને ઘાત અચળ છે, ઊંધું હોય તો નહીં, જીવનમાંય નહીં. નીચે ચલ છે, આધાર તરીકે ચલ છે, ઘાતાંક તરીકે વિધેય છે. હું સાહેબ ઘાતાંક તરીકે નહીં, ઘાતાંક તરીકે ઓનલી અચળ કિંમતો હોય તો જ આ લાગુ પડે. ઘાતમાં કિંમત આમ જોવાની, અચળ કિંમત હોવી જોઈએ. અચળ કિંમત એટલે એવું ન કહેતો કે સંખ્યા જ હોવી જોઈએ, એ બી કે આ બધા તમે જે કોન્સ્ટન્ટ વર્ડ વાપરો છો ને એ હોવા જોઈએ. એક્સની પાંચ ઘાત, એક્સની દસ ઘાત ચાલે, એક્સની એક ઘાત ચાલે, એક્સની એન ઘાત ચાલે, ઉપર એન છે એ સંખ્યા હોવી જોઈએ. તો એમનો આન્સર તમને મળે છે એન આગળ અને એક્સની નવી ઘાત એન માઇનસ વન. આ તમારું ફોર્મ્યુલું છે, સૂત્ર છે, સરસ મજાની ફોર્મ્યુલા, એટલે આપણી ફોર્મ્યુલું ડન. આ તમારી ફોર્મ્યુલા થશે. આમને આધારિત તમે કેટલા પ્રશ્નો ગણી શકો સાહેબ? અનંત પ્રશ્નો ગણી શકાય. કઈ રીતે? એક્સ્ટ્રામાં ગણી અનંત પ્રશ્નો. ચાલો તમને કોઈ પૂછે ને મિત્ર ડી બાય ડી એક્સ, એક્સની પાંચ ઘાત, તો તમારે હવે સરસ મજાની વ્યાખ્યામાં જવાની જરૂર નથી. હું તમને આ કહેવા માંગુ છું કે આમાં તમારે જવાની જરૂર નથી, આ વ્યાખ્યાને પસંદ કરવાની જરૂર નથી. તમારી પાસે સૂત્ર છે જ, તો તમારી પાસે સૂત્ર છે તો સીધું સૂત્ર એપ્લાય કરો. ઉપર છે જ કે એક્સની એન ઘાત, હવે અહીંયા જુઓ તો નીચે ચલ હોવો જોઈએ, આધાર તરીકે ચલ હોવો જોઈએ, આધાર તરીકે ચલ એક્સ જ છે અને એનું વિકલન એક્સને સાપેક્ષ જ હોવું જોઈએ, એને વિકલન એક્સને સાપેક્ષ જ છે. ઉપરની કિંમત કઈ છે? એનની કિંમત, એ પસંદ કરવાની થાય. તો એનની કિંમત તરીકે કેટલા છે? 5. આન્સર આપો તો શું થાય? આન્સર મળે તમારી કિંમત આગળ, એટલે કે તમારો જે એન હોય ને એ આગળ, એટલે 5 આગળ, અહીંયા 5 છે ને એટલે એ આગળ, એક્સની ઘાત 5માંથી એક ઓછી. તમારી બધાની પરફેક્ટ કોમેન્ટ મારી યાર મેચ થઈ ગઈ. જુઓ 5x4 આ તમારો આન્સર થઈ જાય. લ્યો આ તમારું વિકલન થઈ ગયું. હવે આમાં તમે જે મિસ્ટેક કરો ને, કોમન મિસ્ટેક, એ નથી કરવાની. એ શું છે? તમે જ્યારે સૂત્ર એપ્લાય કરો છો, ડી બાય ડી એક્સ, એક્સની એન ઘાતનું સૂત્ર એપ્લાય કરો છો, ત્યારે તમારે પછી ક્યાંય ડી બાય ડી એક્સ વર્ડ નથી લખવાનો, જીવનમાંય નહીં ડી બાય ડી એક્સ વર્ડ લખવાનો નથી. આ વસ્તુને ખાસ મગજમાં બેસાડી લેજો કે ડી બાય ડી એક્સ વર્ડ પછી લખવાનો નથી. ડન, ઓકે, અહીંયા સુધી પરફેક્ટ. તો હવે તમે આન્સર આપવાની ટ્રાય કરો. તમારી પાસે ફોર્મ્યુલા તૈયાર જ છે, બધું તૈયાર જ છે. તો કરો સ્ટાર્ટ. ડી બાય ડી એક્સ, એક્સની નવ ઘાત, તો તમને ખબર જ છે કે જુઓ તો એક્સની ઉપર જ અચળ કામ કિંમત છે, આ છે એક્સની ઉપર જ અચળ કિંમત છે. ડન, અહીંયા જુઓ તો એક્સને સાપેક્ષ વિકલન છે, હા સાહેબ એક્સને સાપેક્ષ જ વિકલન છે, તો બધું પરફેક્ટ છે. તો તમારો 9 આગળ, એક્સની 9માંથી એક ઓછી, એટલે તમારો આન્સર આવે 9, એક્સની 9માંથી એક ઓછી એટલે 8 ઘાત. લ્યો આ તમારો આન્સર મળે.
આ તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે. ચલો ડન, પરફેક્ટ હોય તો આગળ 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 આન્સર આપો, આન્સર આપો, આન્સર આપો. ડી બાય ડી એક્સ, એક્સની ઉપર માઇનસ બે ઘાત. ધીમે 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 આપણે થોડુંક લેવલ વધારતા પણ જશું આપણું. ક્લિયર છે? ઓકે, આનો આન્સર ટ્રાય કરો. તો પહેલાં તો જુઓ તો નીચે ચલ છે, યસ સર, ચલ છે એક્સ, ઉપર ઘાત અચળ કિંમત છે. પ્લસ માઇનસ એ અચળમાં બધો અચળ જ કહેવાય, માઇનસ બે ને અચળ જ કહેવાય, તો માઇનસ બે પણ અચળ જ છે. ચલો અહીંયા સુધી પરફેક્ટ. તો અચળ કિંમત આગળ આવે, અચળ કિંમત આગળ આવે એટલે માઇનસ બે આગળ આવે. એક્સની જે કિંમત હોય એમાંથી એક ઓછી, એટલે માઇનસ બે માંથી માઇનસ એક થાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે કહું છું કે સૂત્ર પ્રોપર તૈયાર કરવા. ઓકે, માઇનસ બે એમનું એમ, એક્સની ઉપર ઘાત કેટલી થાય? માઇનસ ત્રણ. હવે માઇનસ ત્રણ ન લખવી હોય તો એને છેદમાં લખો એટલે પ્લસ ત્રણ થઈ જાય. તો માઇનસ બે છેદમાં એક્સની ત્રણ, અને અંશમાં લખો એટલે માઇનસ ત્રણ થાય, છેદમાં લખો એટલે પ્લસ ત્રણ થાય. તો તમને આવડે જ છે રૂલ, એટલે આ એમનો આન્સર થાય માઇનસ બેના છેદમાં એક્સની ત્રણ ઘાત. કોનું વિકલન છે? વન બાય એક્સ સ્ક્વેરનું વિકલન છે. આમની આગળ તમે આમાં લખી શકો ને ભાઈ શું, તો કે ડી બાય ડી એક્સ વન બાય એક્સનો વર્ગ. વન બાય એક્સના વર્ગને, વન બાય એક્સના વર્ગને એક્સની માઇનસ બે જ કહેવાય. મેં ઘાત ઉપર લખી છે, નીચે લખો તો પ્લસ, ઉપર લખો તો માઇનસ બે. ખબર પડે ને હું કોનું વિકલન પૂછતો હતો? પછી તમને હવે તમને આડકતરી રીતે હું ગમે એવા વિકલન પૂછી શકીશ અને તમને આન્સર આવડતા જ હશે એવી આશા સાથે પૂછું છું કે ડી બાય ડી એક્સ વન બાય એક્સનું વિકલન શું થાય? વન બાય એક્સનું. તો મિત્રો, વન બાય એક્સનું વિકલન માટે પહેલાં તો એક્સને આપણે સરસ મજાનું હવન કરીને છેદમાંથી અંશમાં લાવવો પડે. લાવીએ અંશમાં. તો ડી બાય ડી એક્સ, વન બાય એક્સ છે ને એને કહેવાય એક્સની માઇનસ એક. સાહેબ કેમ? અહીંયા જુઓ, એક્સની પ્લસ એક છે. એક્સની પ્લસ એકને આપણે ઉપર લખીએ તો માઇનસ એક લખવી પડે. લખી નાખી એક્સની માઇનસ એક, ડન. ઓકે, એક્સની માઇનસ વનનું વિકલન જોતું હોય તો હમણાં જ નિયમ યાદ કરો જે શું હતો, એક્સની ઉપર અચળ ઘાત છે. એ મારે સમજાવવાની જરૂર નથી. એક્સની ઉપર અચળ ઘાત છે ને એક્સને સાપેક્ષ જ વિકલન છે, તો અચળ ઘાત આગળ આવે. જે તમારી ઘાત અચળ હોય ને એ આગળ આવે. ઓકે, અચળ ઘાતને આગળ લઈ લ્યો એટલે માઇનસ વન નામની વસ્તુ આગળ આવી જશે. એક્સની ઘાત નવી કેટલી થાય? તો કે આમાંથી એક ઓછી, એટલે માઇનસ વન માઇનસ વન. તો માઇનસ વન એમનું એમ, એક્સની ઘાત આવે માઇનસ બે. હવે આને તમે પ્લસ બે લખવા માગો તો છેદમાં લખી નાખો, તમારો આન્સર પ્લસ બેમાં આવી જાય. તો માઇનસ વન એમનું એમ, છેદમાં લખો આને એટલે એક્સની પ્લસ બે લખાય. આ તમારા વન બાય એક્સનું વિકલન થશે, આ એમનો આન્સર થશે. આવી રીતે વિકલન મેળવવાના થાય છે બાળકો, ખાસ. ચાલો નેક્સ્ટ ટ્રાય કરો જી. ડી બાય ડી એક્સ રૂટ એક્સ. સાહેબ નવું લાવ્યા નહીં, તમે જાણો છો એ જ છે. ઝડપથી મને ટ્રાય કરીને કયો, કહો કહો કહો. ચાલો ચાલો બાળકો ઝડપથી. પહેલું સ્ટેપ આ લખવું પડે તમારે કે ડી બાય ડી એક્સ રૂટ એટલે કેટલી ઘાત? તો કે એકના છેદમાં બે. ઘનમૂળ હોય તો એકના છેદમાં ત્રણ, પંચમૂળ હોય તો એકના છેદમાં પાંચ, ચતુર્થમૂળ હોય તો એકના છેદમાં ચાર. આવી રીતે તમારે લખવું પડે. વર્ગમૂળ હોય તો એકના છેદમાં બે ઘાત થાય, વર્ગ હોય તો બે ઘાત, વર્ગમૂળ હોય તો એકના છેદમાં બે, ઘન હોય તો ત્રણ ઘાત, ઘનમૂળ હોય તો એકના છેદમાં ત્રણ, પાંચ હોય તો પાંચ, પંચમૂળ હોય તો એકના છેદમાં પાંચ. આવી રીતે લખવું પડે. તો અહીંયા વર્ગમૂળ છે એકના છેદમાં બે. હવે સાહેબ નિયમ યાદ કરો, એક્સની ઉપર એન ઘાત છે જ, એક્સને સાપેક્ષ વિકલન છે. તો આમાં તમારે વન બાય ટુ નામની વસ્તુ આગળ આવશે, વન બાય ટુ નામની વસ્તુ આગળ આવશે, ઘાત આગળ આવશે. એક્સની નવી ઘાત વન બાય ટુ માઇનસ વન થાય, આ ડન છે. તો વન બાય ટુ આગળ એક્સની નવી ઘાત, બેનો લસાઅ લ્યો તો વન માઇનસ ટુ બાય ટુ, વન માઇનસ ટુ બાય ટુ, બેનો લસાઅ લીધો મેં અહીંયા. ચાલો લસાઅ તૈયાર.
तो वन बाय टू एक्स नी वन माइनस टू थाय माइनस वन बाय टू लियो तो तमने आंसर मड़ी जाए डी बाय डी एक्स रूट एक्स बराबर डी बाय डी एक्स रूट एक्स बराबर त्या जुओ तो माइनस वन बाय टू ने छेद में लखो तो प्लस वन बाय टू जो आने हूँ बात करूँ आ वन बाय टू एमन एम आने हूँ छेद में लखू छेद में एट्ले एक ना छेद में एक्स नी प्लस वन बाय टू लखाय ने एक्स नी वन बाय टू ने शू कहवाय एक्स नी वन बाय टू ने तो रूट एक्स कहवाय तो आंसर त्या जोई लियो वन बाय टू रूट एक्स मळे रूट एक्स नु विकलन वन बाय टू रूट एक्स मळे आ तमारो क्वेश्चन नो आंसर जणाय आवी रीते तमारे कोई पण घात माटेना विकलन तैयार करी सकवाना छो बाळको फक्त एक ज फॉर्म्युला तैयार करो त्या बराबर छे आनी साथे ज तमने एक सादो ने सिम्पल क्वेश्चन पूछी लो सादो ने सिम्पल भूली न गया होवा जोईए डी बाय डी एक्स ने एक्स नु विकलन आनी मेथड थी मेळवो एक मेथड थी तमे मेळवी ज लीधुं छे आंसर ही तमने खबर छे अहींया रह्यो आ मेथड तो तमारी पासे परफेक्टली छे ज પણ આ મેથડથી મારે નથી જોતું ભાઈ મારે તો આ મેથડથી જ જોઈએ છે એક્સની ઉપર કેટલી ઘાત છે એક ઘાત છે એક્સની ઉપર કેટલી ઘાત છે એક ઘાત છે તો એક્સની એક ઘાત છે ને એક ઘાત આગળ આવે હાલો એક્સની એક ઘાત આગળ આવી એક્સની નવી ઘાત થાય એકમાંથી એક તો એક આગળ એક્સની ઘાત ઝીરો કોઈ પણની ઝીરો ઘાતને પહેલાં એક કહેવાય કોઈ પણની ઝીરો ઘાતને એકનો એકાએક એક ગુણ્યા એક એક થાય અગિયારનો થાય એક ગુણ્યા એક તમારો આન્સર આવે એક એટલે તમે ત્યાં એક તરીકે આને યાદ રાખેલો છે યાદ કરો તો આવી આ એની મેથડ થઈ ગઈ ન્યૂ મેથડ ટુ બીજી મેથડથી તમે કર્યો એમને એટલે તમે કોઈ પણ મેથડથી જાઓ પણ સૂત્ર જેટલા પરફેક્ટ આવડતા હશે એટલું વિકલન તમને સરળ બની રહેવાનું છે સૂત્ર યાદ ના હોય સૂત્રને પ્રૂફ જોતા હોય સૂત્રની સાબિતી જોતી હોય તો તમારી પાસે એક સરસ મજાનું ફોર્મ્યુલું છે એની ઉપરથી તમને બધાના પ્રૂફ મળી જશે નિભાયા ડી બાય ડી એક્સ અથવા તો ડીવાય બાય ડી એક્સ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સના છેદમાં એચ આ એમના કોઈ પણ વિકલનના પ્રૂફ માટેની વાત કરી રહ્યો હશે ડન ઓકે આગળ વધીએ જરાક ત્રિકોણમિતિને પસંદ કરીએ હવે હવે જઈએ નેક્સ્ટ ત્રિકોણમિતિમાં કોનામાં જઈએ નેક્સ્ટ ત્રિકોણમિતિમાં જઈએ છીએ હો ભાઈલા ત્રિકોણમિતિમાં સાહેબ ત્રિકોણમિતિમાં આપણે તો સાતમાં એ છીએ ને હવે ત્રિકોણમિતિને પ્રગટ કરાય ઓહો બે પેજ આવી જાય કંઈ વાંધો નહીં હવે લખી નાખીએ ને શું વાત કરવા જઈ રહ્યો છું તો હવે મારે જોઈએ છે હવે તમે સમજી ગયા છો એટલે હું સીધું જ લખી નાખું છું ડી બાય ડી એક્સ અને સાઇન એક્સ એનું વિકલન તમને બધાને કદાચ ફિઝિક્સ પ્રમાણે તો યાદ જ હશે અગિયારમાં પ્રમાણે પણ યાદ જ હશે પણ આપણે એની સાબિતી તમારે જોતી હોય ને તો આજ તૈયાર કરી લઈએ સાબિતી આનું વિકલન કોસેક્સ આવે કેમ આવે ને એમની મારે વાત કરવી છે તો તમારો વિધેય જુઓ મિત્ર તમારો ક્વેશ્ચન છે ડી બાય ડી એક્સ સાઇન એક્સ તો લખીએ કરીએ સ્ટાર્ટ કે સાહેબ મારી પાસે વિધેય છે એફ એક્સ બરાબર સાઇન એક્સ અને એમનું મારે જોઈએ છે વિકલન કોને સાપેક્ષ તો યાદ જ હોવું જોઈએ એક્સને સાપેક્ષ જ વાત થવાની છે બાકીનું કંઈ હશે તો લખવું પડે આ નહીં લખો તો હાલશે એક્સને સાપેક્ષ વિકલન સમજી જવાનું એક્સને સાપેક્ષ જ આપણે ગણી રહ્યા છીએ ડન ઓકે આપણો વિકલનની વ્યાખ્યા પહેલાં તો મને એ કહી દો કે એફ એક્સ બરાબર શું છે તો કે એફ એક્સ બરાબર સાઇન એક્સ છે આમના પરથી તમારે એક વસ્તુ તો જીવનમાં તૈયાર કરી જ લેવી વિકલન ગણો ને ત્યારે પ્રૂફ જોતું હોય ને તો એક્સ પ્લસ એચ તો સાઇન અહીંયા શું જોજો સમજો ખાસ સાઇન એક્સ એક્સ મૂકો તો ત્રીસ મૂકું તો એફ ત્રીસ સાઇન ત્રીસ ચાલીસ મૂકું તો સાઇન ચાલીસ નેવું મૂકો તો સાઇન નેવું એફ એક્સ એફ એકસો ને વીસ તો સાઇન એકસો ને વીસ એફ પચીસ તો સાઇન પચીસ એફ વાય સાઇન વાય એફ ઝેડ સાઇન ઝેડ એફ એક્સ પ્લસ એચ સાઇન એક્સ પ્લસ એચ તો એ તો પ્રશ્નનો પર પૂછવાનો હતો ભાઈ તમને બધાને આવડે જ છે સાઇન એક્સ પ્લસ એચ થાય એટલે એક્સને તમારે કરવો પડે બદલાવવો પડે એક્સ પ્લસ એચથી સાહેબ ક્લિયર છે આગળ હવે તમારી વ્યાખ્યા ભાઈ શું તો કે ડી બાય ડી એક્સ અને એફ એક્સ તો આમની માહિતી આપણે ધોરણ અગિયારમાં મેળવી જ લીધી છે આને ઉપરથી સાબિત કરી દઉં તમને લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ એક્સ પ્લસ એચ
માઇનસ એફ એક્સ ના છેદમાં મિસ્ટર એચ. ડન, આગળ હો, આગળ જજો. ઓકે, આમાં એફ એક્સ તરીકે આપણે કોને સિલેક્ટ કર્યું છે? તમારું વિધેય કોનું વિકલન તમારે મેળવવા છો? તમે મેળવવા આવ્યા છો સાઇન એક્સનું વિકલન. કરીએ તૈયાર. લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, એમનું એમ, આ લક્ષ મેળવો એટલે તમને વિકલન મળી ગયું કહેવાય, કારણ કે લક્ષ ઉપરથી જ વિકલનનો ખ્યાલ મળે છે. ઓકે, એફ એક્સ પ્લસ એચ, એફ એક્સ પ્લસ એચ તમારી પાસે છે જ સાઇન એક્સ પ્લસ અને એચ. માઇનસ એફ એક્સ, એફ એક્સ તમારી પાસે છે સાઇન એક્સ, તો એમ લખી નાખું સાઇન એક્સ ના છેદમાં એચ. ચાલો, અહીંયા સુધી પરફેક્ટ, ડન, ક્લિયર? આગળ હા ભાઈ, ક્લિયર હોય તો. હવે તમારી પાસે સરસ મજાના સૂત્રની યાદી હોવી જોઈએ. કયું સૂત્ર સાહેબ? સૂત્ર જુઓ તો ઉપર, જુઓ તો ઉપર, એસ માઇનસ એસ, એસ માઇનસ એસની વાત કરવા જઈ રહ્યો છું, સાઇન માઇનસ સાઇન. તો એસ માઇનસ એસનું સૂત્ર ધોરણ અગિયારમાં આવતું હતું, ટુ સી એસ, ત્રિકોણમિતિ. એસ માઇનસ એસ સૂત્ર, ટુ સી એસ, ખૂણો સરવાળો ભાગ્યા બે, બાદ બાકી ભાગ્યા બે. લખી આવો, પ્રશ્નમાં આવી જાઓ, પાછા પ્રશ્ન ના ભૂલી જતા. ડી બાય ડી એક્સ સાઇન એક્સનું વિકલન આપણે ગણી રહ્યા છીએ. ચાલો, ડન છે. લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, એમનું એમ રહેશે, જ્યાં સુધી જો ઝીરો મૂકું તો છેદ ઝીરો થાય, તો ચાલે 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 ન ય જ. તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, અંશમાં છે એસ માઇનસ એસ, એનું સૂત્ર શું થાય? તો કે ટુ કોસ, કરો ભાઈ ખૂણાનો સરવાળો ભાગ્યા બે. પહેલો ખૂણો છે એક્સ પ્લસ એચ અને બીજો ખૂણો છે એક્સ, સરવાળો ભાગ્યા બે. પછી લખો સાઇન, ટુ સી અને એસ, કરો બે ખૂણાની બાદ બાકી. પહેલો ખૂણો છે એક્સ પ્લસ એચ માઇનસ બીજો ખૂણો છે એક્સ ના છેદમાં બે. ચાલો, અહીંયા સુધી ડન, ના છેદમાં એચ, એમનું એમ. આગળ વધીએ તો હવે લખાય ડી બાય ડી એક્સ સાઇન એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, બે એમનું એમ, કોસ એમનું એમ, એક્સ અને એક્સનો સરવાળો થાય ટુ એક્સ પ્લસ એચ ના છેદમાં બે. અહીંયા જુઓ તો એક પ્લસ એક્સ છે, એક માઇનસ એક્સ છે, ઉડી જવાના છે, તો સાઇન વધે એચ બાય ટુ. જો ભાઈલા છેદમાં એચ છે, પણ એને થોડો કામમાં ઉપયોગમાં લઈએ, એચ બાય ટુના છેદમાં એચ છે, આ આ લખી નાખ્યું જેમ છે. પણ જો, પણ જો, પણ જો, પણ જો, જો 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 જો, અહીંયા જો ભાઈ, શું ભાઈ, એચ બાય ટુના છેદમાં જો મારી પાસે સરસ મજાનું એચ બાય ટુ જ આવી જાય, તો આને કહેવાય એક લક્ષનું સૂત્ર છે. લિમિટ થીટા ટેન્સ ટુ ઝીરો સાઇન થીટા બાય થીટા વન, લિમિટ થીટા ટેન્સ ટુ ઝીરો સાઇન થીટા બાય થીટા વન. તો અહીંયા મેં ઘરનો બે ગુણ્યો ભાઈગો, તો અહીંયા મારે જો હું બે લખી નાખું તો આ બે બે ઉડી જાય ને, પાછું જેમનું છે એમનું એમ જ રહે. ચાલો, ડન છે. તો હવે પાછો ક્વેશ્ચનને આગળ વધારીએ. ડી બાય ડી એક્સ સાઇન એક્સ, હવે હું એચની કિંમત ઝીરો મૂકવા જઈ રહ્યો છું, એટલે આ નહીં લખું હવે, જ્યારે કિંમત મૂકતા હોય ત્યારે નહીં લખવાનો. પહેલાં બે એમનો એમ, કોસ એમનું એમ, ટુ એક્સ પ્લસ એચની કિંમત ઝીરોના છેદમાં બે. આખું પદ શું થઈ જાય? આટલું પદ, હું આ પદની વાત કરું છું, તો એ પદ થઈ જાય વન, અને છેદમાં કંઈ વધે? હા સાહેબ વધે, આ બગડો તો પડ્યો રહીએ ને. ચાલો, ડન છે. અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આગળ વધારીએ. તેથી ડી બાય ડી એક્સ સાઇન એક્સનું વિકલન, જો આ બે બે તો ઉડી જવાના છે, કોસની અંદર ટુ એક્સ પ્લસ ઝીરો એટલે ટુ એક્સ બાય ટુ આવે, એની અંદર ખૂણામાંય બે ઉડી જવાના છે, તેથી તમારી પાસે આવે ડી બાય ડી એક્સ સાઇન એક્સ બરાબર, જુઓ જે આન્સર શું આવ્યો, કોસ એક્સ. એટલે તમે ગોખો છો વિકલનના સૂત્રને, કે સાઇન એક્સ વિધેયનું વિકલન સાઇન એક્સનું એક્સને સાપેક્ષ વિકલન કોસ એક્સ થાય, એટલે ગોખો છો. આ એની પૂર્ણ સાબિતી, સાબિતી જીવનમાં ક્યાંય આપવાની નથી, પણ તમને માહિતી હોવી જોઈએ એટલે મારે આપવી પડે, અને તમે હવે એમાં પરફેક્ટ જ છો કે સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય, આ એનું પ્રૂફ.
લ્યો. આવી રીતે સાબિત થઈ શકે. આવી રીતે તમે હવે છે બાળકો મારા વગર પણ કોઈ પણ વિધેયનું વિકલન સાબિત કરી શકશો. તમારે ફક્ત સૂત્રમાં આયલું જવાનું છે. ત્રિકોણમિતિ હોય તો ત્રિકોણમિતિના સૂત્ર, બહુપદી હોય તો બહુપદીના સૂત્ર, અને કંઈ ન હોય તો વિધેયના કોઈ પણ પ્રકારની સીધી કિંમતો મૂકશો એટલે સીધું તમને આપેલ વિધેયનું વિકલન જો અસ્તિત્વ ધરાવતું હશે તો મળી જશે, નહીં ધરાવતું હોય તો લક્ષ ના પાડશે કે એ વિધેયનું અસ્તિત્વ મારી પાસે તો નથી ભાઈ, તમે કંઈક બીજું વિચારો. બરાબર, આવું તમને વિધેય જ કહી દેશે હશે તો. ઓકે, નેક્સ્ટ મારે જોઈએ છે સેમ, નેક્સ્ટ મારે જોઈએ છે શું સાહેબ, ડી બાય ડી એક્સ અને કોસેક્સ. સેમ મેથડથી મારે કોસેક્સનું વિકલન મેળવવું છે. શું થાય તૈયાર કરીએ, કોસેક્સનું વિકલન તમને આન્સર આપી દઉં, માઇનસ સાઇન એક્સ થાય. હવે કેમ થાય ને એનું પ્રૂફ અહીંયા, આ તમારે એક્ઝામ માટે રિક્વાયરમેન્ટ નથી, આ પ્રૂફની જરૂર નથી. વિકલનનું સૂત્ર યાદ હોય એટલે આ પ્રૂફની જરૂર નથી. તોય પ્રૂફ તો આપણે આપશો જ, શું કામ નહીં ભાઈ, જરૂર નથી તો નહીં નહીં, પ્રૂફ તો જોઈએ જ જીવનમાં, ક્યાંથી આવ્યું ખબર તો હોવી જ જોઈએ. આપણી પાસે વિધેય શું છે, તો મારી પાસે વિધેય એફ એક્સ બરાબર છે કોસ એક્સ. શું મેળવવું છે, તો વિધેય કોસ એક્સનું કોને સાપેક્ષ, તો એક્સને સાપેક્ષ. શું જોઈએ છે, ડી બાય ડી એક્સનો મિનિંગ શું થાય, તો કે વિકલન જોઈએ છે, ડોટ 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 ડોટ. આ પ્રશ્નો આપણે ગણવા જઈ રહ્યા છીએ બાળકો. વિધેય એફ એક્સ બરાબર કોસ એક્સનું એક્સને સાપેક્ષ વિકલન ગણવા જઈ રહ્યા છીએ. તૈયાર છો, રેડી છો, ડન છે, કરીએ સ્ટાર્ટ. ઓકે, અહીંયા આવી જાઓ મિત્ર. એફ ડેશ એક્સનું સૂત્ર, એફ ડેશ એક્સને તો ડી બાય ડી એક્સ એફ એક્સ કહેવાય ને, હા સાહેબ. તો એફ એક્સના વિકલનનું સૂત્ર શું છે, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો. હવે વારંવાર એકની એક વસ્તુ રિપીટ થાય એટલે ખબર જ હોય, એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સના છેદમાં એચ થાય. ચાલો અહીંયા સુધી પરફેક્ટ છે ને, ક્લિયર છે, ડન છે. આ કે આગળ વધીએ, શું ભાઈ શું, તમારી પાસે એફ એક્સ છે, ઓલરેડી અવેલેબલ છે. તો એફ એક્સ બરાબર તમારી પાસે ઓલરેડી અવેલેબલ વસ્તુ છે કોસ એક્સ. અને એમના ઉપરથી એક વસ્તુ તો જીવનમાં ભૂલવાની નહીં, પ્રૂફ જોતું હોય ને તો, એફ એક્સ પ્લસ એચ શું. જો આમ હું પૂછું ને એ પહેલાં તો તમારો આન્સર હોય જ મારી તમારી પાસે. સાહેબ શું, એફ વાય કોસ વાય, એફ ટી કોસ ટી, એફ ત્રીસ કોસ ત્રીસ, એફ ચાલીસ કોસ ચાલીસ, એફ પચીસ કોસ પચીસ, એફ એક્સ તો કોસ એક્સ, એફ એક્સ પ્લસ એચ હોય તો, એફ એક્સ પ્લસ એચ હોય તો કોસ એક્સ પ્લસ એચ અહીંયા રહ્યું અવેલેબલ જ છે. એ તો પૂછવાનું હતું મારે, અને તમે મારાથી આગળ તૈયાર જ હોય. ક્લિયર છે, અહીંયા સુધી પરફેક્ટ હોય તો આગળ વધીએ. હવે કિંમતોને પધરાવીએ તો તેથી ક્વેશ્ચનને આગળ વધારો. ડી બાય ડી એક્સ, એફ એક્સની કિંમત છે કોસ એક્સ, એટલે કોસ એક્સનું વિકલન અહીંથી મળશે. બરાબર, આન્સર શું, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, લિમિટ લિમકા નથી હો ભાઈ, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો લક્ષ છે. એફ એક્સ પ્લસ એચનો આન્સર છે, એફ એક્સ પ્લસ એચનો આન્સર છે કોસ એક્સ પ્લસ એચ, માઇનસ એફ એક્સનો આન્સર છે કોસેક્સ, એફ એક્સનો આન્સર છે કોસ એક્સ અપોન એચ અપોન એચ. ચાલો ડન છે, અહીંયા સુધી મિત્ર પરફેક્ટ અને ક્લિયર હોય તો આગળ વધીએ. આમાં જ આગળ વધીએ, શું એમના માટે તમારે સૂત્રની જરૂર પડશે, એક સરસ મજાના સૂત્રની જરૂર પડશે. સાહેબ કયું સૂત્ર, અરે ભૈલા ત્રિકોણમિતિનું સૂત્ર. કયું ત્રિકોણમિતિનું સૂત્ર, તો એના માટે તો તમારે અંશને જોવો પડે તો કંઈક માહિતી મળે. કયું અંશ, આર્યો કોસ માઇનસ કોસ, સી માઇનસ સીનું સૂત્ર અગિયારમાંનું જોશે અહીંયા. તો લખીએ સી માઇનસ સીનો આન્સર શું આવે, તો તમને બધાને ખબર જ છે કે માઇનસ ટુ એસ એસ એનો આન્સર આવે. પરફેક્ટ હોય તો આગળ વધીએ. આ તમે ત્રિકોણમિતિમાં ભણી ગયા છો સૂત્ર તરીકે, ક્લિયર છે. ઓકે, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, પણ એ પહેલાં લખી નાખું ડાબી બાજુ કે મારે જોઈએ છે ડી બાય ડી એક્સ કોસ એક્સ, કોસ એક્સનું એક્સને સાપેક્ષ વિકલન આને વચાય. બરાબર, સામેની બાજુ છે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો કોસ માઇનસ કોસ, સી માઇનસ સી, કોસ માઇનસ કોસ આન્સર આવે માઇનસ ટુ એસ એસ. તો માઇનસ ટુ સાઇન અને સાઇન, માઇનસ ટુ સાઇન અને સાઇન,
અને છેદમાં તો એમનું એમ જ કોણ છે એચ. કરો બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે, તો પહેલો ખૂણો છે એક્સ પ્લસ એચ, ઓકે, સરવાળો, અને બીજો ખૂણો છે એક્સના ભાગ્યા બે. કરો બંને ખૂણાની બાદબાકી, પહેલો ખૂણો છે એક્સ પ્લસ એચ ભાગ્યા બે અને માઇનસ બીજો ખૂણો છે એક્સ, આવી રીતે આવશે. ડન હોય તો આગળ વધીએ ભાઈ. શું છે આમાં આગળ? તો કે ડી બાય ડી એક્સ કોસ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો માઇનસ ટુ એઝ ઇટ ઇઝ રાખો સાહેબ, સાઇન એઝ ઇટ ઇઝ રાખો, ખૂણાઓનો સરવાળો બાદબાકી થાય એ કરો. એક્સ પ્લસ એક્સનો આન્સર આવે, એક્સ પ્લસ એક્સ બે વખત એક્સ થઈ ગયા, ટુ એચ, અરે ભાઈ ટુ એક્સ છે, પ્લસ એચના છેદમાં બે. અને અહીંયા જુઓ તો સાઇન વ્યવસ્થિત આમ જુઓ 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 અહીંયા જુઓ ભાઈ, એક્સ અને માઇનસ એક્સ ઉડી જવાના છે અને એચના છેદમાં બે આવે, અને છેદમાં જુઓ તો એચ છે. હવે એચ અહીંયા લખી નાખું, હવે તમને ખબર પડી જ ગઈ છે હું આ શું કરવા જઈ રહ્યો છું. નહીં સાહેબ સાહેબ સાહેબ, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો હોય તમારી પાસે, સાઇન થીટાના છેદમાં થીટા હોય, સાઇન એચના છેદમાં એચ હોય તો એને વન કહેવાય, સાઇન એચ બાય ટુના છેદમાં જો મારી પાસે એચ બાય ટુ આવી જાય, લખી નાખો ને સાહેબ, આવી તો ગયું, બે બે ઉડાડો એટલે એચ બાય ટુની બદલે એચ જ થઈ ગઈ, તો આને કહેવાય વન. આ ભાગ તમારો થઈ જશે વન, અને શું કહેવાય બરાબર એક, ક્યારે? જ્યારે લિમિટ ટેન્સ ટુ ઝીરો હોય ત્યારે. તો લખીએ શું છે હવે આન્સર તરફ. તેથી 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 ડી બાય ડી એક્સ કોસ એક્સ બરાબર મૂકો જી, તો માઇનસ ટુ, કારણ કે હું કિંમત મૂકોલા નહીં લખવાનું, સાઇન ટુ એક્સ પ્લસ એચની કિંમત કેટલી મૂકવાની છે? ઝીરો ના છેદમાં બે, અને પહેલું તો આખું એક થઈ ગયું, ના છેદમાં બે, અહીંયા યલો યલો લખ્યું છે ને એ બે. ચલો અહીંયા સુધી પરફેક્ટ હોય તો આગળ. તેથી ડી બાય ડી એક્સ અને કોસ એક્સ એમનું એમ બરાબરની નિશાની પણ એમની એમ, ત્યાં જુઓ તો માઇનસ ટુ પ્લસ ટુમાં ઉડી જાય, ખાલી માઇનસ નિશાની વધે, સાઇન વધે, ટુ એક્સ બાય ટુ વધે, એમાંય પાછો બે બે, ટુ એક્સ પ્લસ ઝીરો એટલે ટુ એક્સ, ટુ એક્સ બાય ટુમાં બે ઉડી જવાનો છે, તેથી તમારી પાસે આવે ડી બાય ડી એક્સ કોસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ, જે આપણે પહેલેથી તમને કીધું હતું કે આનું વિકલન તમે આવી રીતે યાદ રાખ્યું છે, પણ એની સાબિતી પ્રૂફ આ છે. લ્યો આ તમારો સરસ મજાનો સાબિતીનો આન્સર થઈ ગયો ભીલા, આમાં કંઈ બીજો બહુ એક્સ્ટ્રા દમ છે નહીં ક્વેશ્ચનમાં, આવી રીતે જ કરવાનું છે દરેકને, ક્લિયર છે? બાકી કંઈ મોટી વાત છે નહીં, જુઓ બહુ પ્રશ્નને સરળ બનાવવાનો છે અને ગણવાનો છે. મિત્રો અહીંયા સુધી પરફેક્ટ હોય તો બાકીના તમે વ્યવસ્થિત ગણી શકવાના છો. એટલે હવે હું છે ને સૂત્રો લખું છું કે ત્રિકોણમિતીય વિકલન યાદ રાખવા માટેની મારે છે ને કંઈક ટ્રીક જોઈએ છે, તો એમના માટે આવી જાઓ અહીંયા, યાદ હોવા જ જોઈએ, ડેઈલી મિનિમમ બે વાર લખશું, મિનિમમ બે વાર લખશું, યાદ રહી જ જશે. પેલું છે ડી બાય ડી એક્સ સાઇન એક્સ, બીજું લખીએ ડી બાય ડી એક્સ કોસ એક્સ, કોની વાત કરું છું? બીજું ડી બાય ડી એક્સ ન ચાલે, પેન આગળ કઈ હતી એ જ જોઈએ ભાઈ, આ હતી, ઓકે, બીજું ડી બાય ડી એક્સ કોસ એક્સ, ત્રીજું મારે જોઈએ ડી બાય ડી એક્સ એટલે કે એક્સને સાપેક્ષ ટેન એક્સનું વિકલન, પછી જોઈએ મારે ડી બાય ડી એક્સ અને કોટ એક્સ. તમને જો હિન્ટ કંઈક કંઈક તો મળવી જોઈએ, હું આવું લખું ને એમાં હિન્ટ મળી જાય તમને. પછી હજી વૈધા ને કોઈક, વૈધા 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 કોણ વૈધા? તો કે ડી બાય ડી એક્સ સેક એક્સ, અને હવે સાઇન આવી ગયું, કોસ આવી ગયું, ટેન આવી ગયું, કોટ આવી ગયું, એક વધે, અને એ મિસ્ટરનું નામ છે કોસેક એક્સ, ડી બાય ડી એક્સ અને કોસેક એક્સ, અચ્છા કોસેક એક્સ,
બહુ વિકલન સરળ બનવા જઈ રહ્યું છે, ધ્યાન અહીંયા જ રાખજો, બહુ સરળ બનવા જઈ રહ્યું છે, બહુ સરળ બનવા જઈ રહ્યું છે એ ભાઈ, બહુ સરળ બનવા જઈ રહ્યું છે, બહુ સરળ બનવા જઈ રહ્યું છે, બહુ સરળ બનવા જઈ રહ્યું છે. જોજો જોજો અને જોજો જ સાહેબ, હમણાં જ તમે તૈયાર કર્યું એટલે લખી જ નાખું કે સાઇન એક્સનું વિકલન, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, હમણાં જ તમે સાબિતી પ્રૂફ આપેલું છે. અને કોસ એક્સનું વિકલન, કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ. ઓકે, ટેન એક્સનું વિકલન તમને સાબિતીને આધારે મળશે સેક્સ સ્ક્વેર એક્સ. તો કોટનું એની જેવું જ મળે પણ કોસેકના ફોર્મમાં મળે, પણ માઇનસ નિશાની આવશે. સાહેબ આ તો લોચ, આવો એક થોડાક પ્લસ થોડાક માઇનસ કેમ યાદ રાખવા, એના માટે જ મેં ટ્રીક આપવાની છે મારે. સેક એક્સનું વિકલન તમે જો સાબિતી મેળવશો, પ્રૂફ ગણશો, તો એ તમને આવશે સેક એક્સ ટેન એક્સ. તો કોસેક એક્સનું વિકલન એની જેવું જ હોય, હવે યાદ આવી ગયું, જો માઇનસ કોસેક એક્સ કોટ એક્સ. તમે જોઈ શકો છો આ બંને જોડમાં કામ કરે છે, સાઇનનું કોસ, કોસનું સાઇન, સેક્સ સ્ક્વેર કોસેક્સ સ્ક્વેર કામ કરે છે, અને આ બે એની રીતે કામ કરે છે, ત્રણેયની જોડ અલગ જ છે. સાહેબ જોડથી તો યાદ રહી ગયું પણ આ નિશાનીનું શું? એટલા માટે તો આવો અહીંયા આવો, અહીંયા આવો, ભૂલી ન જતા મને. શું મેં જે ઓલો પહેલો વર્ડ છે ને વ્હાઇટ કરેલો છે એ જુઓ તો, આમ વ્યવસ્થિત જુઓ તો, પહેલો વર્ડ જે મેં વ્હાઇટ કર્યો ને વ્યવસ્થિત જુઓ તો, જ્યાં સી હોય ત્યાં મેં વ્હાઇટ કર્યું છે. તો ત્રિકોણમિતિમાં જે વિધેયની શરૂઆત સીથી થતી હોય, હું તમને પ્રશ્ન પૂછું ને કોસ એક્સ, તો એનો આન્સર સીથી શરૂ થાય ને, માઇનસ જ હશે આ શોર્ટકટ. સાહેબ જુઓ, સી તો માઇનસ, સી તો માઇનસ, સી તો બાકીના પ્લસ. હું તમને પૂછું ને સાઇન એક્સનું વિકલન, એસથી શરૂ થયું સાહેબ, પ્લસ જ એનું હશે. કોટ એક્સનું વિકલન, સાહેબ કોટ સીઓટી, સીથી શરૂ થયું, માઇનસ જ હશે. સાહેબ કોસેક એક્સનું વિકલન, કોસેકનો સ્પેલિંગ સીઓ એસી સી, સીથી શરૂ થયો સાહેબ, માઇનસ જ હશે. એટલે એબીસીડીના શરૂઆત, એબીસીડીના ત્રીજા અક્ષરથી શરૂઆત થાય, સીથી શરૂઆત થાય પ્રશ્નની વિકલન પછી, હો વિધેયનું વિકલન જો વિધેયમાં શરૂઆત સીથી થાય ત્રિકોણમિતિમાં, તો એનો આન્સર ઓલવેઝ માઇનસ 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 જ આવે. સી નહીં હોય તો પ્લસ, સાઇનમાં પ્લસ, ટેનમાં પ્લસ, સેકમાં પ્લસ, કારણ કે સી એસમાં સાઇન આવે, ટીમાં ટી આવે, સેકમાં એસ આવે, તો ક્યાંય તમને સીન પહેલો અક્ષર જ સી દેખાય તો જ માઇનસ, બાકી નહીં. લાંબા કે લાંબી કથા નથી, પહેલો અક્ષર સી છે તો આન્સર માઇનસમાં આપવાનો, પહેલો અક્ષર સી નથી તો આન્સર પ્લસમાં આપવાનો, આવડી જ જાય, હવે શું ન આવડે. તો આ તમારે યાદ રાખવાના છે. તો આ સિવાયના તમે જે યાદ રાખવાના એક્સ્ટ્રા બીજા વિકલન છે ધોરણ અગિયારના, એ લખી નાખું છું, યાદ રાખવાલાયક વસ્તુઓ બધી. ડી બાય ડી એક્સ એક્સ, તો એક્સનું વિકલન તમને ખબર જ છે વન થાય, તમને યાદ જ છે. બીજું છે ડી બાય ડી એક્સ એક્સની એન ઘાત, એક્સની એન ઘાતનું વિકલન તમને આગળ આવે એન, અને એક્સની એન માઇનસ વન આ પણ ખબર જ છે. આ સિવાયની યાદ રાખવાલા એક વસ્તુ તમને મેં એ પ્રશ્નમાં જ કરાવી હતી, યાદ હોય કે ન હોય મને ખબર નથી, પણ હું એકવાર જોયડાવી લઉં કે ડી બાય ડી એક્સ વન બાય એક્સ શું થાય. તો ડી બાય ડી એક્સ વન બાય એક્સ શું થાય ને, એના માટે આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ અહીંયા. ડી બાય ડી એક્સ વન બાય એક્સ, તો આના પછીની સ્લાઇડ લઈ લઈએ. ડી બાય ડી એક્સ વન બાય એક્સ અહીંયા નહીં, અહીંયા હશે. જો વન બાય એક્સનું વિકલન માઇનસ વન બાય એક્સ સ્ક્વેર થાય, શું થાય? માઇનસ વન બાય એક્સ સ્ક્વેર. તો એ પણ યાદ રાખી લેવાનું, એટલે ક્યાંક 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 સૂત્રમાં કામ લાગશે તમને. સૂત્ર તરીકે હું જે પણ કહું યાદ રાખી લેવા, આનો દાખલો અલગથી ન ગણવાનો, સીધું યાદ જ રાખી લેવાય વન બાય એક્સનું વિકલન. અને એ જ ટાઈમે તમને મેં છેલ્લે તમને ગણવા માટે આપ્યું હતું રૂટ એક્સનું વિકલન, એ પણ તમે બધાએ જો યાદ રાખ્યું હોય તો. અહીંયા જ છે રૂટ એક્સનું વિકલન, જુઓ તો રૂટ એક્સનું વિકલન શું થાય, શું થાય, શું થાય? રૂટ એક્સનું વિકલન થાય વન બાય ટુ રૂટ એક્સ. તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે રૂટ એક્સનું વિકલન તમને મળે એકના છેદમાં ટુ રૂટ એક્સ, એકના છેદમાં બે રૂટ એક્સ. આ તમને કોનું વિકલન મળે, તો કે રૂટ એક્સનું વિકલન મળે. ચાલો, આટલા તમારે એક્સની એન ઘાતના બધાય, આમાં એક યાદ હશે ને તો આ બધાની સાબિતી મળી જાય, પણ આને આધારિત આ ત્રણેય એક્સ્ટ્રા યાદ રાખી લેવો. એ સિવાયના ધોરણ અગિયારમાંના જે ભણ્યા છો ને એની વાત કરું, તો ડી બાય ડી એક્સ એની ઉપર એક્સ ઘાત, આ સાહેબમાં તફાવત શું? જોજો, ખાસ તફાવત એ છે કે નીચે અચળ કિંમત છે ને ઉપર ચલમાં એક્સ આવ્યું. હવે
કીધું હતું ને મેં, આ બે વસ્તુ અલગ છે. નીચે અચળ છે, ઉપર એક્સ અચળ છે, એક્સની ઉપર અચળ છે, ઉપર એક્સ છે ને નીચે અચળ છે, બે વસ્તુ અલગ. ત્રણની એક્સ ને એક્સની ત્રણ બે અલગ છે. તો ત્રણની એક્સ પૂછવામાં આવે ને તો એનો આન્સર તમને યાદ જ હશે, યાદ રાખવાનું રહેશે, એની એક્સ લોગે. બરાબર, હમણાં દાખલા ગણીએ એક બે એટલે ખબર પડી જશે. પછી ડી બાય ડી એક્સ લોગ એક્સ, તો લોગ એક્સનું વિકલન થાય વન બાય એક્સ. બરાબર, આ તમારા સૂત્રો બે એક્સ્ટ્રા છે, એને આધારિત મને અત્યારે એક્સ્ટ્રા તરીકે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સમાં મારે જોઈએ છે પહેલું ડી બાય ડી એક્સ એક્સની ત્રણ. તો તમારો આન્સર આમ પરફેક્ટલી સીધો આવે જ. બોલો 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 બોલો, એક્સની ત્રણનું વિકલન શું થાય? ટ્રાય કરો. તો મિત્ર, એક્સની ત્રણનું વિકલન આવશે ત્રણ એક્સનો વર્ગ. ગુડ. હવે મારે જોઈએ છે ત્રણની એક્સનું વિકલન. જો લોચા ચાલુ સાહેબ, એક્સ આગળ ન આવે. અચળ ઘાત હોય ને તો ઘાત આગળ આવે, ચલ તરીકે ઘાત હોય તો યાદ આગળ ના આવે. યાર આગળ ના આવે તો શું કરવાનું? ભગવાન, અહીંયા રહ્યો નિયમ. ઉપર ઘાત હોય, ચલ ઘાત હોય તો એનો આન્સર આવે ત્રણની એક્સ. એ તરીકે ત્રણ છે તો ત્રણની એક્સ લોગ ત્રણ. બસ આટલું જ લખી નાખવાનું ક્વેશ્ચનને પૂરો કરવો. આ બે વસ્તુનો ડિફરન્સ સમજી ગયા, તમને બધું આવડી ગયું. હવે એક્સ્ટ્રામાં મારે આ જોઈએ છે કે ડી બાય ડી એક્સ ઇની એક્સ ઘાત. તો ઇની એક્સ ઘાતનો આન્સર આવે ઇની એક્સ લોગી. પણ તમને લોગના નિયમ ખબર હોય તો આનો આધાર કાંઈ ન હોય, અહીંયા એ જ હોય. તો લોગી તો વન થઈ જવાનો છે. તો આનો આન્સર આવે ઇની એક્સ ગુણ્યા વન, એટલે ઇની એક્સ. એટલે એક જ આઈટમ એવી છે કે જેનું વિકલન એ પોતે છે. તો એને આપણે યાદ રાખી લેશું કે ડી બાય ડી એક્સ ઇની એક્સ ઘાત, તો એનું વિકલન ઇની એક્સ ઘાત પોતે જ થાય. પણ આવ્યું છે આનાથી જ, આ જ એનું પ્રૂફ છે. ડન છે? તો આવી રીતે આપણે કોઈ પણ વિધેયના વિકલન તૈયાર કરી શકવાના છીએ. નેક્સ્ટ મારે ટ્રાય કરવી છે કે ડી બાય ડી એક્સ વન બાય ત્રણની એક્સ. તો તમારે ટેન્શન નહીં લેવાનું, ઘાતમાં એક છે ને અચળ કિંમત છે, તો આન્સર એનું એ જ આવે. અચળ કિંમતની એક્સ ઘાત અને લોગ ગુણ અને અચળ. લોગ અચળ કોણ છે? વન બાય થ્રી લ્યો, આ એમનો આન્સર. પછી લોગના નિયમોને આધારે એને સાદુરૂપ આપવાનું થાય, એ આપણે પછી આપશું. પણ આ વસ્તુ અત્યારે શીખવા માટે મહત્વની છે. ડન. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરીએ. ડી બાય ડી એક્સ ફોર રેસ ટુ માઇનસ એક્સ. તો આમાં સાહેબ ન ચાલે, માઇનસ તો નિશાની ઘાતમાં ચાલે જ નહીં. તો આમને તમારે આમ કરવાનું, ડી બાય ડી એક્સ માઇનસ દૂર કરવું હોય તો એને છેદમાં લખી નાખો વન બાય ફોરની એક્સ. હવે સાહેબ આવડી ગયું, ઉપર છે એ જ નીચે. ડન. તો લખો ભાઈ, વન બાય ફોરની એક્સ લોગ વન બાય ફોર લ્યો, આ એમનો આન્સર. આવી રીતે તમે કોઈ પણ વિધેયના વિકલન તૈયાર કરી શકવાના છો. પણ એ માટે મારે મેઇનલી આ સૂત્ર અને આ સૂત્ર પરફેક્ટ હોવા જરૂરી છે. તો તમે કોઈ પણ વિધેયના વિકલન ગમે ત્યારે ઇઝીલી સોલ્વ કરી શકવાના છો. મિત્રો, ખાસ આ જે સૂત્રો આજે 11માના બેઝિક ફંડામેન્ટલ આપણે તૈયાર કરેલા છે, જેના પ્રૂફ આપેલા છે, પ્રૂફ ખાલી જોવા, સૂત્રોને યાદ રાખવા. જો તમને સૂત્રો એક નહીં બે નહીં ત્રણ ચાર વાર યાદ રહી ગયા મિત્ર, તો તમે આ ચેપ્ટરમાં બહુ સરળતાથી જવાના છો. ચેપ્ટરનું નામ છે વિકલન, એટલે વિકલન માટે બી રેડી બી પ્રિપેર થઈને સીધા જ ત્રાટકવાનું જ છે. પણ એ પહેલાં, ત્રાટકતા પહેલાં પૂર્વ તૈયારી હોવી જોઈએ ને. સિંહની જેમ તમે ત્રાટકવા માગો છો, પણ ત્રાટકતા પહેલાં પૂર્વ તૈયારી, તમારી સ્પીડ, તમારું હોમવર્ક બધું કમ્પ્લીટ હોવું જોઈએ. હોમવર્ક એટલે તમે જે કોઈ પણ વસ્તુ તૈયાર કરો એના માટે હોમવર્ક જોઈએ. મારે કંઈ બિઝનેસ કરવો છે, હોમવર્ક જોઈએ. મારે કોઈ પણ ગણિતનું વિકલનનું ચેપ્ટર ભણવું છે, મારી પાસે હોમવર્ક એટલે કે સૂત્રો તૈયાર હોવા જોઈએ. તો એ બી રેડી બી પ્રિપેર થઈને જ આવજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આનાથી પણ વધારે મજા કરાવશું અને સરસ મજાની રીતે સોલ્વ કરશું. પણ આજના દિવસ માટે આટલું રાખીએ છીએ. પણ એ માટે ખાસ મારે સૂત્રો પ્રિપેર જોશે, પૂર્વ તૈયારી સાથે જ આવવા. જે કંઈ પણ 11માના સૂત્રો છે અત્યારે કરાવી દીધા છે, એટલે 11માના તમારે રિવાઇઝ કરવાની હવે જરૂર નથી. એ લઈને આવશો એટલે વિકલન તમારા માટે ઇઝી બનવા જઈ રહ્યું છે. મિત્રો, ખાસ સૂત્રો તૈયાર કરવા. તો આજના દિવસ માટે સરસ મજાનું એટલું રાખીએ છીએ. નેક્સ્ટ મળશું ત્યારે કંઈક નવી ચર્ચા સાથે આગળ વધશું. તબ તક જય હિન્દ, જય ભારત. અસ્તુ અસ્તુ અસ્તુ.